सदानन्दम्भोदिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्णिवेशरमणियदर्शनम् मन्दहासरुचिरात्नम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોનેથી જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળન સ્વામી હરિસ્મૃતિ ગ્રંથની અંદર સાતમી ચિંતામણી મૂર્તિ ચિંતામણી એમાં છેલ્લે મૂર્તિનો મહિમા લખતા એમ લખે છે કે ભગવાન શ્રીહરિ એવા ઈશ્વરીઓ બતાવે એવા પરચાઓ બતાવે કે સમાધિની અંદર નાના નાના દીકરા દીકરીઓ સમાધિમાં જઈને ભગવાન પાસેથી તલના લાડુ હાર તોરા અલગ અલગ બધી વસ્તુઓ પ્રસાદીની લઈને આવે સમાધિમાંથી જાય સમાધિમાં જ્યારે જાય ત્યારે હાથમાં કંઈ હોય નહીં સમાધિ જ્યારે પૂર્ણ થાય ત્યારે હાથમાં ઓટોમેટિક જે મહારાજે આપ્યું હોય એ ભક્તના હાથમાં આવી જતું એ બધોય આજુબાજુના ભક્તોને પણ એ લોકો પ્રસાદ દેતા આ બધું જોઈને આશ્ચર્ય બધાઈને લાગતું નિષ્કુળન સ્વામી લખે છે આવા અનેક પરચા ભગવાન શ્રીહરિએ આપ્યા અમાયિક વસ્તુઓ માયિકમાં આવે એવું ક્યારેય બને નહીં પણ ભગવાન શ્રીહરિના પ્રતાપે આવું નાના નાના દીકરા દીકરીઓને અને અનેક અનેક હરિભક્તોને સમાધિ થતી અને મહારાજ જે પ્રસાદીની વસ્તુ આપતા એ લઈને આવતા આગળ સ્વામી લખે છે તે તો કેતા નહેવાય અચરજકારી છે મોટો હરિમૂર્તિ મહિમાય અચરજકારી છે તે તો કેતા ન કહેવાય અચરજકારી છે મોટો હરિમૂર્તિ મહિમાય અચરજકારી છે જે જે આસમાની વાત ચરજકારી છે જે જે આસમાની વાત ચરજકારી છે તે ડીઠી મેં સાક્ષાત ચરજકારી છે તે ડીઠી મેં સાક્ષાત ચરજકારી છે સ્વામી કે આ વખતની વાત કહેતા કહેવાય એવી નથી એટલી બધી અજબ ગજબની વાતો મહારાજે એવા ચરિત્રો કર્યા છે કે સ્વામી કે એને કહેવા માટે મારું ગજું ટૂંકવું પડે છે ભગવાનની મૂર્તિનો મહિમા કેવો કેવો એમાં એ ભગવાન શ્રીહરિ ભગવાન સ્વામિનારાયણ નિષ્કુળન સ્વામી કે મેં આંખોએ જોયું છે જે જે આ સમાની વાત તે દીઠી મેં સાક્ષાત નિષ્કુળન સ્વામી કે મેં મારી આંખોએ ભગવાને જે પરચાઓ પૂર્યા છે એ જોયા છે તો પણ મને એ પરચાનું કેવી રીતે વર્ણન કરવું એ સૂચતું નથી એવો ભગવાનની મૂર્તિનો મહિમા છે એટલી અચરજકારી વાતો શ્રીજી મહારાજે પોતાના સંતો ભક્તો દ્વારા કરાવી છે એવો પ્રતાપ મહારાજે પોતાના સંતો ભક્તો દ્વારા બતાવ્યો છે સ્વામી કે જે વાતોને હું લખું છું એ વાત એક પણ એવી નથી જે મેં જોઈ ના હોય મેં અનુભવી છે મારી આંખોએ જોઈ છે એ વાતોને મેં લખી છે છતાં પણ જેવું છે એવું કહેવા માટે હું સમર્થ નથી એવા મોટા મહારાજ એનું નિરૂપણ આપણા જેવા કીડી જેવા જીવ શું કરી શકે અને શું સાંભળી શકે આપણી વૈખરી વાણીથી વેદો પણ જેને ન પામતા હોય તો આપણી વૈખરી વાણી એને કેમ પહોંચી શકે ગોપાળન સ્વામી જેવા અને નિત્યાનંદ સ્વામી જેવા પ્રતિભાશાળી પુરુષો બુદ્ધિશાળી પુરુષો એ પણ જો ત્યાં આગળ હાથ જોડી દેતા હોય ને કહેતા હોય કે મહારાજ કેવા છે અને અમે જેવા છે એવા નથી જાણી શક્યા તો આપણે અલ્પ બુદ્ધિનું ઊંધી બુદ્ધિના જીવ શું જાણી શકવાના પરંતુ આ તો મહારાજ અને મોટા પુરુષોના પ્રતાપે એમની કૃપાએ આપણે આ વાતોને થોડીક કરીએ સાંભળીએ છીએ આપણી કેપેસિટી જેટલી છે એટલું આપણને બોલતા સાંભળતા આવડે પણ આમની સા આની જે વાતો છે મહારાજના મહિમાની જે વાતો છે આ પ્રકારની જે વાતો છે એ તો ગુરુજી જેવા મોટા સત્પુરુષો હોય મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી જેવા અનાદિ મુક્તો હોય જેને ભગવાનના સ્વરૂપને અનુભવેલું હોય એ વાતને બોલી શકે અને એ જ એ વાતને સમજી શકે આપણે તો એ રસ્તે ચાલ્યા છે એમની કૃપાથી આપણને આ વાત સમજાઈ જાય આપણા અંતિમ શ્વાસ પહેલાં એવા પ્રયત્નમાં છીએ આપણો સાચો ઈશક હશે તો કીડી જેવા જીવ હોવા છતાં પણ ભગવાન અને મોટા આપણને એવું મોટું કેપેસિટર આપશે કે આપણે એને સમજી શકીએ સ્વામી કે છે જે જે આ સમાની વાત તેમે ડીઠી દીઠી છે સાક્ષાત હવે સ્વામી એક એક સંતો ભક્તોના સ્વામીને કંઈક સ્મૃતિમાં આવે સ્વામીએ જે મહારાજનું ઐશ્વર્ય વિશેષ જોયું છે જેમાં અને સ્વામીને બહુ જ અચરજકારી લાગ્યું છે એવી વાતોને લખે છે સંત દાસ પ્રગટ પ્રતાપે અચરજકારી છે ગયા જળમાં નાવા આપે અચરજકારી છે સંત દાસ પ્રગટ પ્રતાપે અચરજકારી છે ગયા જળમાં નાવા આપે અચરજકારી છે દે દે જળ માં ડૂબકે દાસ અચરજકારી છે દે દે જળ માં ડૂબકે દાસ અચરજકારી છે નિસ્રયા નર નારાયણ પાસે અચરજકારી છે નિસ્રયા નર નારાયણ પાસે અચરજકારી છે સંત દાસજી સ્વામીની વાત આવે અહીં સ્વામી કરે છે કે સ્વામીએ એવું કાર્ય કર્યું કે જે કોઈને માન્યામાં ના આવે કોઈને સમજ્યામાં ના આવે કે સ્વામી આવી રીતે કેવી રીતે ત્યાં પહોંચ્યા હશે ક્યાં ભોજની અંદર સ્વામી હતા અને મહારાજે કહ્યું બદ્રિકા આશ્રમમાં જઈ આવો એટલે સ્વામી ત્યાંથી હમીર સરોવરમાં નાહવા ગયા અને જેવા નહ્વા ગયા તે ત્યાં ડૂબકી લગાવી તે સીધા જ બદ્રિકા આશ્રમમાં નરનારાયણ પાસે નીકળ્યા ત્યાં દોઢ માસ સ્વામી રહ્યા અને દોઢ માસ રહીને ત્યાંની બધી ખબર લઈને સ્વામી પાછા અહીં આગળ આવ્યા જ્યારે નરનારાયણ ભગવાનના આશ્રમમાં જાય છે સ્વામી ત્યારે ત્યાં નરનારાયણ બહુ રાજી થાય છે કે અમને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવરની સ્વરૂપે જ્યારે અહીં આવ્યા હતા ત્યારે અમને કીધું હતું તમારા આશ્રમમાં હું કોઈ સંતને મોકલીશ તે આજે તમને મોકલ્યા સંદાસજી પાસેથી નરનારાયણ દેવે ભગવાન શ્રીહરિના ચરિત્રો સાંભળ્યા છે ચરિત્રો સાંભળ્યા છે અને ત્યાર પછી સંદાસજી જ્યારે પાછા આવ્યા ત્યાંથી ડૂબકી લગાવી સીધા હમીર સરોવરમાં ભુજ પાછા નીકળ્યા દોઢ મહિને દોઢ મહિના સુધી બદ્રીકા આશ્રમમાં રહ્યા હવે બધાને ખબર કે સંદાસજીની સ્થિતિ એવી હતી અલમસ્ત હતા ગમે ત્યારે ગમે ત્યાં વિચરણ કરતા એ જ્યારે આવતા ને ત્યારે શ્રીજી મહારાજ સામેથી કપડાં લઈને મોકલે ગઢપુર આવવાના હોય તો ગઢપુરના પાદરમાં બે સંતોને મોકલે કપડાં લઈને કારણ કે દિગંબર ફરતા હોય એમને દેહનું કશું ભાન ના હોય આકાશ માર્ગે ગતિ કરે એવા ગુણાતીત પુરુષ હતા એટલે સંતદાસજીને જ્યારે આવવાના હોય ત્યારે મહારાજ એમની માટે ન કંઈ કપડાં મોકલવા પડે પહેરાવીને લાવવા પડે કારણ કે એ ત્રણ દેહથી પર વર્તતા હતા ભગવાનની હતી એ સંદાસજી સ્વામી દોઢ મહિના જ્યારે પાછા આવ્યા અને મહારાજે બધાને કીધું કે સંદાસજી તો બદ્રિકા આશ્રમમાં ગયા હતા હવે બધાએ સાંભળ્યું હોય કે બદ્રિકા આશ્રમમાં તો મોટા મોટા બોર છે એક બોર જમો તો બાર મહિના સુધી ભૂખ ના લાગે કેટલાક ઋષિ મુનિઓ છ મહિના સુધી નથી જમતા કેટલાક બાર વર્ષ સુધી નથી જમતા વાયુ ભક્ષણ કરીને તપ કરે છે બોર જ એવા જમો એટલે પેટ ભરાઈ જાય ભૂખ ભૂખદ ના લાગે અને તપ કરવાનું હવે આવું બધું સાંભળ્યું હોય બદ્રીકા આશ્રમમાં બધા પશુઓ છે એને કોઈને એકાબીજા સાથે વેર નથી સિંહને હરના બે ભેગા ફરે છે આવું બધું સાંભળ્યું હોય વર્ણન એટલે દરેકને એમ થાય ન્યા જઈને આવ્યા છો અમેરિકા આજથી પચાસની સાલ હતી જ્યારે ઓગણીસો ને પચાસની સાલ ત્યારે કોઈ ઉતર્યું હોય અહીંથી કે ભાઈ અમેરિકા જઈને પાછા આવ્યા છે તો આખું ગામ ભેગું થઈ જાય ને આજુબાજુમાં કે અમેરિકા કેવું એમ લંડન જઈને કોઈ આવ્યા હોય એ જમાનામાં અને લંડનથી આવ્યા હોય તો એની આજુબાજુમાં કેટલા બધા ભેગા થઈ જાય એ કંઈ અહીંની ચોકલેટ બતાવે નાની ગોળી એક બતાવે ને જેની કોઈ કિંમત ના હોય કે કોઈ છોકરાને આપી હોય ને તો છોકરો એને શું કરે રાખી મૂકે ખાઈને જોયા કરે ખાલી ક્યાંની છે આ કચકડો આમ ફેરવ્યા કરે સમજ્યા ને અમેરિકાની છે પણ હવે તમે કોઈને લઈ જઈને ત્યાં ગમે તે આપો તો નાખો કે ભંગાર આના કરતાં તો અહીં સારું મળે છે આમ કહી દે બોલો કારણ કે હવે યોગ અને દુનિયા બહુ નાની થઈ ગઈ હવે કોઈ વસ્તુ એવી નથી જે અહીં મળે છે ને દેશમાં નથી મળતી ને દેશમાં મળે છે ને અહીં નથી મળતી બહુ ટૂંકું થઈ ગયું બધું એટલે હવે કોઈને અજાયબી ના લાગે અહીંથી કંઈક લઈ જાઓને હવે તો લઈ જવું એ ગુનો છે અહીંનું કપડું લઈ જાઓ ત્યાં ટૂંકું પડે કે અલ્યા ભાઈ આવું લાવવાનું ગાભા જેવું અરે ચાલો તમને બતાવું અહીં આગળ જુઓ સ્ટોરોમાં લઈ દેવું હોય તો ચાલો જો પંદર વીસ હજારથી શરૂ થાય છે તમે એ સમજતા હો કે ત્યાં લઈ જવી છે બે ગાલો ને દસ દસ ડોલરનું લઈ લઈએ હવે ગયો દસ ડોલરનો જમાનો એના કરતાં એ ત્યાં બતાવે કે તમે શું લાવે લાવો તમને લઈ દઉં તમને લઈ દઉં સ્ટોરમાંથી જોરદાર એવો જમાનો થઈ ગયો છે એટલે બદ્રિકા આશ્રમની બધી વાત સાંભળીને આ બધાએ સાંભળેલી અને એમાં ખબર પડી કે ભાઈ સંદાસજી આવ્યા છે એટલે બધાય સંદાસજી સ્વામીને ઘેરીને આજુબાજુમાં બેસી ગયા બધા સંતો ભક્તો પછી સંદાસજીને પૂછે બદ્રિકા આશ્રમ કેવું છે ત્યાં તમે શું જોયું કેવા બોર હતા કેવા ત્યાં પશુ પક્ષી હતા કેવા ઋષિ મુનિઓ હતા નરનારાયણ દેવ કેવા દેખાતા હતા આ બધું બહુ પૂછવા લાગ્યા ત્યારે સંદાસજીએ બહુ ટૂંકમાં કીધું કે એ બધું જાણવા જેવું નથી જે અહીંયા છે ને અહીંયા જે છે ને કોણ છે શ્રીજી મહારાજ શ્રીજી મહારાજ બેઠા છે ઢોલિયે અને આ બધા સંતદાસજીને વીટાઈને બેહી ગયા કારણ કે બદ્રિકા આશ્રમનું બધું વર્ણન સાંભળવું હતું ત્યારે સંતદાસજીએ ખાલી મહારાજ બાજુ આંગળી કરીને એટલું જ કીધું જો અહીં હે વો કાહી નહીં હે જે અહીંયા છે એ કોઈ જગ્યાએ નથી જે બદ્રિકા આશ્રમમાં નરનારાયણ દેવ છે એ પણ આ ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કરે છે હું ત્યાં દોઢ મહિનો કથા કરીને આવ્યો છું કથા સાંભળીને નહીં ત્યાં નરનારાયણ દેવ પણ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો મારા મોઢાથી સાંભળવા માગતા હતા મેં મહારાજના ચરિત્રો ત્યાં કીધા છે ત્યાં હું છે એ મેં જોયું જ નથી હું તો મહારાજની મૂર્તિને ધારીને ગયો ત્યાં નરનારાયણ દેવનું મિલન થયું ત્યાં મેં મહારાજના ચરિત્રો કીધા અને મહારાજના ચરિત્રો ત્યાં બધાએ સાંભળ્યા હું અહીં પાછો આવ્યો છું જે અહીં છે એ અનંતકોટી બ્રહ્માંડોમાં અનંતકોટી ધામોમાં ક્યાંય નથી આ સંતદાસજીએ પ્રથમ વખત બદ્રિકા આશ્રમમાં જઈને જ્યારે પાછા આવ્યા ત્યારે સંતો ભક્તોને સમજાવ્યું હતું કારણ કે આ જીવ એવો છે કે થોડીક અજાયબી આમ સંભળાઈને દેખાઈને કોઈ ન્યાય જઈને આવ્યું છે કેવું હોય તરત જ પહોંચી જાય ત્યાં સમજાય ને કોઈ સ્પેસમાં જઈને આવ્યા હોય પાછા સ્પેસમાં છ મહિના રહીને આવ્યા હોય અને આપણને ખબર પડે કે આ સ્પેસમાં રહીને આવ્યા છે એટલે આપણે તરત એને મળીને બધું જાણવા પ્રયત્ન કરીએ ત્યાં કેવી રીતે રહેવાય ત્યાં દિવસ થાય છે કે નહીં રાત પડે કે ના પડે છ મહિના સુધી સૂર્ય જ હોય કે કેવું હોય ત્યાં આગળ ખાવાનું શું હોય ત્યાં કેવી કેવી રીતે રહેવાય ત્યાં ગ્રેવિટી કેવી હોય બધું જ જાણવાની ઈચ્છા થાય એટલે સંતદાસજીને બધા વિટાઈન બદ્રિકા આશ્રમની વાતો પૂછવા લાગ્યા પણ સંતદાસજીએ કીધું ભાઈ જે અહીં છે એવું ક્યાંય નથી જાણવા જેવા તો આ તમારી નજર સામે જે મહારાજ છે એ છે વિચારો બદ્રિકા આશ્રમ એમાં શું છે ને કેવું છે એ જાણવું એના કરતાં મહારાજ કેટલા અચરજકારી છે એ જાણવું બહુ જરૂરી છે સત્યલોક કેવો હશે ને કૈલાસ કેવો હશે સ્વર્ગ કેવું હશે પ્રકૃતિ પુરુષનો લોક કેવો હશે વૈરાટ કેવા હશે અને વૈરાટનો લોક કેવો હશે પ્રધાન પુરુષના લોક કેવા હશે એ બધુંય જાણવા કરતાં ભગવાન શ્રીહરિની મૂર્તિ કેટલી અલૌકિક છે એ જાણવું એવી જિજ્ઞાસા જગાડવી એ જરૂરી છે ઓલી જિજ્ઞાસાથી કશું સારું ના થાય એ જિજ્ઞાસામાં જો ક્યાંક ચીજ ચોટી ગયું અને જો એમાં લાગી ગયા એ વૈભવમાં ક્યાંક ચોટી ગયા કારણ કે આપણો જીવ તો એવો છે થોડીક ઝાકમ જોડ જોવે ત્યાં ખેંચાવા લાગે આ દુનિયામાં પૃથ્વી પર ખાલી હેલોજનો ગોઠવીને ઝાકમ જોડ કરી હોય ને આપણને દસ મિનિટ ફરવા લઈ ગયો તો કે ઓહો પણ હું લાઇટિંગ હતું એ આપણને ઓહો ઓહો થઈ જઈશ અહીં આગળ એક દિવસના પ્રોગ્રામ માટે કરેલું હેલોજનનું લાઇટિંગ હોય એને જોઈને પણ આપણને ઝાકમ જોડ જોઈએ થોડી લાઇટો સરસ ગોઠવી હોય સરસ મજાના બિછાના બિછાવ્યા હોય એવા અત્તરો છાંટ્યા હોય સમજ્યા ભોજનો પ્રકાર પચાસ હો પ્રકારના ભોજનો રાખ્યા હોય અને રમતગમતની જગ્યાઓ રાખી હોય ને એક દિવસ ચોવીસ કલાક માટે જો એવા કોકના પ્રસંગમાં ગયા હોય ને તો ચોવીસ મહિના એના આંટાના ઉતરે ચોવીસ મહિના એના આંટા ના ઉતરે એક ગમે એવી ઝાકમ જોડ હોય પણ ઇન્ડિયા જેવું સ્થાન હોય અને કોઈ મેદાનમાં સો વીઘાની અંદર કોઈએ ઝાકમજોડ કરી હોય કોઈ પણ લગ્ન પ્રસંગ કંઈ પણ પ્રસંગ એને કર્યું હોય પણ બીજે દિવસને આ કૂતરા ફરતા હોય કૂતરાને ભૂંડ ફરતા હોય બાકી કાંઈ ના હોય એ ઝાકમજોડ હાચી છે ખોટી છે પણ એ પાંચ કલાક એ ઝાકમજોડમાં જે ગયો ને એને ચોવીસ મહિના આંટા ના ઉતરે એના એ જ આંટા રે પણ બીજે દિવસને આ મેમ્બર કોણ થયા હોય કૂતરાને ભૂંડ બે જ મેમ્બર હોય આ બોલો એ મેદાનોમાં એ લોકો જ ફરતા હોય બધે પેલી ડીસો એઠી પડી હોય કંઈક પડ્યું હોય ને બધાનું વધેલું ત્યાં બધે કૂતરાને ભૂંડ પેલા કૂતરાને ભૂંડ કે ભાઈ ઝાકમ જોડ વચ્ચે રાત્રે તમારો વારો અને હવાર પડે એટલે અમારો વારો હવારે અમારે વગર ટિકિટે તમે ટિકિટ લઈને ફરો અને અમે વગર ટિકિટે આંટા મારશું બોલો તમે મેળો માનો એમ અમે મેળો માનશું અમે સૂર્યનારાયણની હાજરીમાં જમશું તમે રાત્રે ચંદ્રની હાજરીમાં જમો આ જ દશા છે ને પણ એ વખતે કરેલું જે બધો ભભકો વ્યક્તિને મગજની અંદર એવી ઘૂમરી ચડે એની એવી ઘૂમરી ચડે તે બાર મહિના ચોવીસ મહિના તો વાત જ જવા દો એની એ જ ગૂમરી રહે અરે પણ અમે જે કર્યું તું તે અરે મેં જોયું તું તે જો એક આ આવું હોય અને એમાં જો જીવ ખેંચાઈ જાય તો સ્વર્ગના વૈભવ જોવે તો શું થાય સ્વર્ગના મેલ ને બધા હિંડોળા નાન તેન બધું જોવે તો શું થાય જીવની દશા એનાથી આગળ સત્યલોકાદિક બ્રહ્માદિકના જે લોક રચ્યા છે એની આગળ આ બધા તો હાવ પીપરની ટેટી જેવું છે બધું આ બધું સુખ અને બ્રહ્માદિકનું સુખ ભગવાનના ધામ આગળ પીપરની ટેટી બાફીને ખાતા હોય એવું છે તો ભગવાનના ધામનું સુખ કેવું હોય ત્યાં સુધી જો પહોંચી જાય તો વાંધો નહીં પણ જો આ વચ્ચેના કોઈક જગ્યાએ અટકી ગયો તો એને ક્યારે પણ પછી ત્યાંથી ઉપર ગતિ ના થાય ત્યાં ચોટી જ જાય પછી ફરી ક્યારે કોઈ સાધુનો સંગ ક્યારે શાસ્ત્ર મળે સત્પુરુષ મળે તો આગળ જાય બધા સંદાસજીની આજુબાજુ વિટાઈ ગયા અને સંદાસજીએ ત્યારે કીધું કે જે અહીં છે એ ક્યાંય નથી માટે અહીંની મૂર્તિમાં ચોટો બહુ ત્યાં હું છે હું છે એ જાણવાનો પ્રયત્ન કરશો નહીં શાસ્ત્રમાં જેવું લખ્યું છે એવું જ છે પણ માલ ત્યાં ક્યાંય નથી કારણ કે એ લોકો જ મને ભગવાન સ્વામીના ચરિત્રો પૂછતા હતા તો ભગવાન સ્વામીના ચરિત્રો આપણને મહારાજ પ્રત્યક્ષ મળ્યા છે આ વાત બહુ અટપટી છે એટલે સ્વામીને લખવી પડી છે અચરજકારી છે મનુષ્ય આકારે મહારાજ હોય ને તો પણ સમજાવવું કઠણ છે કઠણ છે એટલે સ્વામીને લખવું પડ્યું કે આ સમાની વાત દીઠી મેં સાક્ષાત તરત સમજાઈ જાય એવી નથી કારણ કે જીવ એવો જ છે નહીં એકનું એક યંત્ર ચાલે જીવનો આવો સ્વભાવ છે આ સંતદાસજી સ્વામી એમના વિશે હરીલામૃત કળશ સાત અને વિશ્રામ ત્રેવીસ માં એવું લખ્યું છે સંત जी સંત સુજાન

તો એવી રીતે કે ભક્ત ચિંતામણી છે એના ઓગણપચાસમાં પ્રકરણની અંદર પછી પાસે હતા સનદાસ તેને અંતરે છે પ્રકાશ આમ સંતદાસનો સ્પષ્ટ ઉલ્લેખ છે નામ હરિચરિત્રણુસાગરમાં પણ ભગવાન સ્વામિનારાયણ સાથે રહેલા સંતોની નામમાળા આપવામાં આવેલ છે એમાં નંદમાળા જે છે એમાં સતાનંદ સ્વામી છે અને દાસમાળામાં સનદાસજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે એકના એક વ્યક્તિ બે વખત તો ઉલ્લેખ હરિચરિત્રણું સાગરમાં ના કરે અને મંજુ કેસાનંદ સ્વામીએ પોતાની કૃતિ ઐશ્વર્ય પ્રકાશ કરેલી છે એમાં સંદાસનો ઉલ્લેખ કરી તે નામે સંકળાયેલા કેટલાક પરચાનું નિરૂપણ કરેલું છે નિષ્કુળન સ્વામી પણ ભક્ત ચિંતાણીમાં સંદાસજીનું આખું આખ્યાન લખેલું છે આ બધા પરચાઓ સંદાસ નામના સંત સાથે જોડવામાં આવ્યા છે અને સાહિત્ય ગ્રંથોમાં સ્પષ્ટપણે સંદાસનું નામ વિવિધ સ્થળે દર્શાવવામાં આવ્યું છે એટલે એવું લાગે કે સતાનંદ સ્વામી અને સંદાસજી જુદા હોય પણ પાછું ઘણી બધી જગ્યાઓ એવી છે કે જેના દ્વારા એવું સાબિત થાય છે કે સંદાસજી અને સત્તાનંદ સ્વામી એક જ છે એટલે મહારાજની ઈચ્છા એક હોય ઘણી વખત સંદાસ સત્તાનંદ સ્વામીને પણ સંદાસ કહેવાતા હોય અને બીજા પણ કોઈ સંતદાસ કરીને સાધુ હોય ઇતિહાસો બે પ્રકારના મળે છે તર્કથી જોવા જાય તો બે અલગ પણ થાય બે ભેગા પણ થાય પણ હરિલામૃત છે એની અંદર વિહારી લાલજી મહારાજે જે લખ્યું એને પ્રમાણભૂત માનીને ચાલવું પડે એમને એમ લખ્યું સંતદાસજી સંત સુજાન એવે અવસરે આવ્યા ડભાણ સતાનંદ મુનિ પણ નામ કરે સંસ્કૃત કાવ્યનું કામ જે ડભાનની અંદર આવ્યા જે સતાનંદ સ્વામીનો ઇતિહાસ બતાવે છે શ્રીમદ સત્સંગી જીવનની જેમણે રચના કરી વિહારીલાલજી મહારાજ એમને સંતદાસજી તરીકે અહીં આગળ સંબોધે છે એટલે ઘણા બધા પ્રસંગો એવા છે કે બંને બંને નામોનો ઉલ્લેખ કરેલો છે ઘણા બધા ગ્રંથોની અંદર છે એ વિષય અત્યાર નથી એટલે જાણવા જોગ નથી પણ ક્યારેક એ વિષય ઉપર આપણે સંદાસજી સ્વામીનું આખ્યાન આખું વિશેષ લઈશું ત્યારે એને સમજવા માટે પ્રયત્ન કરીશું આપણે તો બે સંદાસજી હોય તોય વાંધો નથી ત્રણ હોય તોય વાંધો નથી બંને એક હોય તોય વાંધો નથી આપણે તો મહિમા મહારાજનો સમજવો છે કે જે કોઈ સ્વામી હતા એના દ્વારા મહારાજે આવા પરચાઓ બતાવ્યા એ સમજવાનું છે એટલે અહીં કે છે ડૂબકી મારીને સીધા નરનારાયણ પાસે નીકળ્યા ત્યાં દોઢ માસ રહી અચરજકારી છે તેની ખબર આવ્યા લઈ અચરજકારી છે તે તો અચરજ વાત અચરજ અચરજકારી છે બદ્રિકાશ્રમ પૃથ્વી પર જ છે આ પૃથ્વી મૃત્યુલોક ઉપર જ બદ્રિકાશ્રમ ધામ છે પરંતુ બદ્રિકાશ્રમ સુધી કોઈ પહોંચી શકતું નથી જે કોઈ ત્યાં સુધી જવા માટેનો પ્રયત્ન કરે બદ્રીનારાયણથી આગળ જવાનું એ પાછા આવતા નથી જે કોઈ ત્યાંથી ઉપરની પહાડીઓમાં જેને જેને પ્રયાસ કર્યો છે એમાંય અંગ્રેજ લોકો એ લોકોને આ બધું ઇન્ટરેસ્ટ બહુ હોય એ લોકો જે જે ગયા છે એની તકતીઓ લખેલી છે ત્યાં આ સાલમાં ગયા એ ગયા તે ગયા પાછા આવ્યા જ નથી એ બર્ફીલા બધા પહાડો ઉપરના જે છે ત્યાં સુધી પહોંચવું બહુ મુશ્કેલ છે અને બદ્રિકા આશ્રમ સુધી જો મનુષ્ય પહોંચી જાય તો બદ્રીકા આશ્રમમાંથી નરનાયન દેવને ત્યાંથી પોટલા બાંધીને બીજે મોકલી દે આ બધા એક કૈલાસ સુધી પહોંચ્યા છે કૈલાસની આજુબાજુની ટળેટીમાં કૈલાસની ટોચે તો નથી પહોંચે પણ કૈલાસની આજુબાજુના ભાગમાં મનુષ્યો પહોંચ્યા છે તોય ત્યાં શિવની ભૂમિની શું દશા કરી છે કેટલો કચરોણ કેટલું બધું નાખે દારૂના બોટલ પડ્યા હોય બધું જ ન્યા પડ્યું હોય હવે આવી દેવભૂમિ ત્યાં જો મનુષ્ય પહોંચ્યો તો એ પવિત્ર થવા ગયો એના કરતાં એને અપવિત્રતા જાજી કરી એવું છે એટલે કૈલાસ ઉપર હજુ કોઈ જઈ નથી શકતો કૈલાસને ટ્રેક કરવો હજુ નહીં માઉન્ટ એવરેસ્ટ કરી શક્યા જ કૈલાસ નથી થઈ શક્યો કૈલાસ એનાથી નીચો છે પણ તોય નથી થઈ શકતો કારણ કે શિવજીનો ત્યાં નિવાસ છે જે ગયો એક ગાંડો જ થઈ જાય મૃત્યુને જ ભેટવાનું ત્યાં જે બહુ સાહસ કરે ને એ મૃત્યુને જ ભેટે એના ઇતિહાસોમાં લખ્યું છે કેટલા લોકોએ સાહસ કર્યું એ મૃત્યુ સુધી ઘણા બચીને પાછા ઉતારી અને ફરી સંકલ્પ જ નથી કર્યો જોવું છે એવું વાતાવરણ સર્જાઈ ગયું હતું અને ત્યાં અચાનક બધા વાતાવરણો બદલાય છે અચાનક બદલાય છે આપણે જઈએ બે વખત ત્રણ વખત જઈ આવે ત્યાં એમાં જોયું કે અચાનક એકદમ શાંત વાતાવરણ અચાનક ભયાનક વાતાવરણ થઈ જાય અને જ્યારે કોઈ ઉપર સુધી જવાનો પ્રયત્ન કરે એની ઉપર ચડીને જવા પ્રયત્ન કરે ત્યારે તો એને તો એવા અનુભવ થયા છે એક બે વ્યક્તિના લખ્યા છે કે ફરી જિંદગીમાં હામું ના જોવે એવા અનુભવ થયા છે કારણ કે દૈવી ભૂમિ ઉપર મનુષ્ય પહોંચે તો મનુષ્યની કોઈ કેપેસિટી નથી એને એનો મહિમા હોય એના કરતાં બીજું જાજુ થાય બીજું જાજુ થાય કેટલા આ કૈલાસની યાત્રા કરવા જાય બોટલ હારે એ કેટલા કૈલાસની દહ પરિક્રમા કરે તોય શું થાય કહો ત્યાં જગ્યા અભડાવીને આવે એ કાંઈ પવિત્ર થઈને ના આવે એને કઈ ના થાય ગધેડો ગંગામાં ના એવું થાય એમ બદ્રિકા આશ્રમ ધામ છે મૃત્યુલોકમાં પણ દિવ્ય ધામ છે ત્યાં સુધી કોઈ સામાન્ય વ્યક્તિ પહોંચી શકતો નથી સંતદાસજી આ શરીરે ત્યાં ગયા આ શરીરથી તો જવાય જ નહીં ત્યાં પણ આ શરીરે ત્યાં ગયા એ બહુ મોટી અચરજ વાત કહેવાય વડી ફરી મેલ્યા મહારાજે અચરજકારી છે હિમાળો ઉલંઘ્યો મુનિરાજે અચરજકારી છે આવી પથરા નદી ત્યાંય અચરજકારી છે આવી પથરા નદી ત્યાંય અચરજકારી છે ઉતર્યા શ્રી હરિની ઈચ્છા અચરજકારી છે ઉતર્યા શ્રીહરિની ઈચ્છા અચરજકારી છે નાયા માન સરોવર ઘાટે અચરજકારી છે કઈ કે કારજ કે સ્વામી ભક્ત ચિંતવણીના પરચા વિભાગની અંદર પણ નિષ્ફુળન સ્વામી એમના પરચાઓ લખ્યા છે પરચા વિભાગની અંદર સંદાસજીનું આખું આખ્યાન ઘણી બધી જગ્યાએ લખેલું છે અને ઘણી બધી રીતથી લખેલું છે એની અંદર સ્વામી ઘટના એવી ઘટી હતી કે સનદાસજી સ્વામી એ પોતે ભાઈ રામદાસજી સ્વામીને કડી ગામની અંદર મળેલા કડી ગામમાં પછી મહારાજ ડભાણની અંદર જ્યારે યજ્ઞ કરતા હતા ત્યાં આગળ મહારાજના દર્શન થયા અને દર્શન માત્રથી એમને સમાધિ થઈ ગઈ સમાધિ દ્વારા એમને સમગ્ર બ્રહ્માંડની રચનાઓ જોવા મળી ત્રિકાળ જ્ઞાન એમને પ્રાપ્ત થઈ ગયું અને એ ત્રિકાળ જ્ઞાનનું એમને સતત સ્મરણ રહેતું પછી ભાઈ રામદાસજીને સત્તાનંદ સ્વામીને મળ્યા બહુ આનંદ થયો અને પછી એમનું સન્માન કર્યું પછી ભાઈ રામદાસજી સ્વામી સાથે એક રાત્રિ રહીને સત્તાનંદ સ્વામી કડી ગામથી સવાર ચાલી નીકળ્યા વડાવા માટે ભાઈ રામદાસ અને સંતો પણ સાથે ગયા ઉત્તર દિશામાં જતા એક સરોવર આવ્યું મહારાજે જ્યારે સતાનંદ સ્વામી એટલે કે સંદાજી સ્વામી એ જ્યારે ભેગા થયા મહારાજને ત્યારે એમણે એમ કીધું કે તમે બદ્રિકા આશ્રમ જાઓ અને ત્યારે ત્યાંથી નીકળ્યા ઉત્તર દિશામાં સરોવર આવ્યું એમાં સ્નાન કર્યું ડૂબકી મારી અને પછી ત્યાંથી સ્વામી પ્રથમ વખત જે આ બદ્રિકા આશ્રમમાં ગયેલા એ જગ્યાએ સ્વામી ગયા ડૂબકી મારીને સત્તાનંદ સ્વામી દૂર દેશની અંદર સરોવરમાં નીકળ્યા ત્યાંથી ચાલતા ચાલતા એક મહિને કામરુ દેશમાં આવ્યા કામરુ દેશ ત્યાં આગળ એવું છે કામરુ દેશની કથા એવી છે કે ત્યાં કોઈ પુરુષ જાય ને તો સ્ત્રી થઈ જાય સ્ત્રી થઈ જાય કામરુ દેશની અંદર એવી સ્ત્રીઓ ત્યાં બહુ જંત્ર મંત્ર આદિક બહુ ચાલે એ કામરુ દેશમાં પહોંચ્યા ત્યાં આગળ એક દલુજીનું ગામ શોધી કાઢ્યું કામરૂ દેશમાં દલુજી જે ભક્ત ચિંતાવણીમાં દલુજીનું નામ આવે છે દલુજી પણ મુક્ત હતા દલુજી ત્રણ નામે ઓળખાતા દલુજી દુર્લભજીને દુર્લભરામ ગામની ભાગોળે આવી સંદાસજીનો સત્કાર કર્યો પોતાની ઓળખાણ આપી દંડવટ પ્રણામ કર્યા પોતાની જઈને પૂજા કરી પછી અતિથિ તરીકે ત્યાં રોકાયા ભગવાનના ચરિત્રોની વાર્તા કરી ભગવાનનો સંદેશો આપ્યો કે ભગવાને તમને મારી સાથે આવવા કહ્યું છે આ સાંભળીને દલુજીએ સંદાસિન કહ્યું કે શ્રીઅરીએ મારી પર કૃપા કરી અને અનાડી પ્રદેશમાં તમારા જેવા સત્પુરુષને મોકલ્યા આવા બ્રહ્મિષ્ઠ સંતનું દર્શન મને ક્યાંથી થાય શ્રીયરીએ મારા ઉપર બહુ કૃપા કરી એનું જ આ ફળ છે એ હું માનું છું શ્રીઅરીને કહેજો હાલમાં તમારા દર્શન કરવા હું નહીં આવી શકું કારણ કે મારા અહીં સોળ શિષ્યો છે અને મારા વિશે અત્યંત હેજ છે બધાને મારે શ્રીરીનો નિશ્ચય કરાવવાનો છે એ કાર્ય કરીને હું સ્ત્રીના દર્શને આવીશ દલુજીએ સંદાસજીને વિનંતીપૂર્વક ભલામણ કરી સ્વામી ઉત્તર દિશામાં બદ્રિકાશમાં નરનારાયણ ભગવાનના દર્શન કરવા એ જ દિશામાં પ્રતાપબાનુ નામે એક યોગભ્રષ્ટ મુમુક્ષુ રાજા છે જે કીધું ને રસ્તામાં આમાં લખ્યું સ્વામીએ કે માન સરોવર ઘાટે નાયા અચરજ કારી છે કઈ કે કાર જ કીધા વાટે રસ્તામાં કયા કયા કાર્ય કર્યા એ અહીં આગળ ભક્ત ચિંતાવણીમાં નિષ્ફળન સ્વામી લખેલું છે એ હું ટૂંકમાં કહું છું પછી સ્વામીને કીધું કે એક ભાનુ નામનો યોગભ્રષ્ટ મુમુક્ષુ રાજા છે એને ઉપદેશ આપીને યોગ સિદ્ધિ કરાવવી અને એને બ્રહ્મધામમાં મોકલવો આ કામ તમારે અવશ્ય કરવું સત્તા ત્યાંથી સંતાજી સ્વામી એમને એવું કીધું મને જો ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરશે તો હું એ કાર્ય કરીશ બાકી હું એ કાર્ય કરીશ નહીં તમે મને કીધું છે પણ મને ભગવાન શ્રીહરિની આજ્ઞા થયા વિના હું કોઈ કાર્ય નહીં કરું પછી દલુજીએ સંદાજીની પૂજા કરી સોળ શિષ્યોની ઓળખાણ કરાવી અને સોળે શિષ્યોએ સંદાસજીની પૂજા કરીને આશીર્વાદ માગ્યા સ્વામી એમને આશીર્વાદ આપ્યા અને પછી ત્યાંથી સંદાસજી ભગવાન પાસે આવવા રવાના થયા તે પ્રથમ વિષ્ણગર આવ્યા સુખાનંદ સ્વામીના મંડળમાં સંતો ત્યાં મળ્યા સુખાનંદ સ્વામી એમનું સન્માન કર્યું પોતાના મંડળમાં સાથે રાખ્યા પછી આગળ મહારાજને મળ્યા મહારાજે ફરીથી પાછું કીધું કે તમે બદ્રિકાશ્રમમાં જાઓ અને ત્યારે ભુજનગરમાંથી સંદાજી બદ્રિકાશ્રમ જવા તરફ નીકળ્યા ઉત્તર દિશામાં ચાલ્યા ગંગા દ્વાર તીર્થમાં આવ્યા તીર્થવિધિ કરી ત્યાંથી પશ્ચિમ દિશાની અંદર ગયા બસો ગાઉ દૂર એક વડ આવ્યો ત્યાં એક સુંદર આશ્રમ હતો આશ્રમમાં એક તપસ્વી તપ કરતા હતા સંદાજી એક રાત્રિ ત્યાં રોકાયા સવાર ત્યાંથી ચાલ્યા એકસો વીસ દૂર ગયા ત્યારે શ્રીહરિએ તેમને દર્શન દીધા અને કહ્યું કે તપસ્વીના આશ્રમમાં રાત્રિ શા માટે ન રહ્યા ત્યારે તમે તત્કાળ પાછા ત્યાં જાઓ અને તપસ્વીને પૂર્ણ યોગી બનાવો મારા સ્વરૂપનું જ્ઞાન આપો આ દિવ્ય રૂપે શ્રીહરિએ આજ્ઞા કરી તેથી સ્વામી પાછા એ આશ્રમમાં આવ્યા અને પેલા તપસ્વી બહુ આનંદ પામ્યા સ્વામીને પગે લાગ્યા અતિશય સત્કાર કર્યો આશ્રમમાં રોકાવા વિનંતી કરી સ્વામી ત્યાં આગળ આશ્રમમાં રોકાયા બીજે દિવસે સ્વામી તપસ્વીએ સ્વામીને વિનંતી કરી કે હેમુનિ ભગવાનના પ્રત્યક્ષ દર્શન કેવી રીતે થાય એનો ઉપાય આપ જાણો છો મને પ્રત્યક્ષ ભગવાનના દર્શનની ઈચ્છા છે એટલા માટે જ વર્ષો થયા તપ કરું છું ભગવાને જ મારા ઉપર કૃપા કરીને શિવજી સમાન આપને મારા તપની સિદ્ધિ માટે અહીં મોકલ્યા છે મારી પર કૃપા કરી ભગવાનના દર્શન થાય એ સાધન બતાવો એ તપસ્વીએ સામેથી પૂછ્યું ત્યારે સ્વામી આ વાત સાંભળી નિષ્કપટ મુમુક્ષું જાની અને એને કથા વાર્તા સંભળાવીને મહારાજના ચરિત્રો બધાએ કીધા એટલે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરાવી પછી સ્વામી પ્રત્યે એને બહુ પ્રેમ થયો ગુરુ તરીકે સ્વીકાર્યા સ્વામીએ તપસ્વીને સંપ્રદાયના મંત્રનો ઉપદેશ આપી શ્રીહરીનો આશ્રિત કર્યો અને અગિયાર નિયમો અવશ્ય પાડવા તેનો ઉપદેશ આપ્યો અને તપસ્વીને યોગ ક્રિયામાં જેટલી અપૂર્ણતા હતી બધી શીખવીને પૂર્ણ યોગી બનાવ્યો સમાધિ દ્વારા પ્રત્યેક શ્રીના એને દર્શન કરાવ્યા અને તપસ્વીએ પૂર્ણકામ થઈને મુનિની પૂજા કરી સ્તુતિ કરી ત્યાર પછી સ્વામીનો સમાગમ ત્યાં કર્યો અને સમાધિ દ્વારા એને દેહ ત્યાં છોડી દીધો આવી રીતે એ અતિત તપસ્વીને બ્રહ્મધામની પ્રાપ્તિ કરાવી પછી ત્યાંથી સ્વામી આગળ ચાલ્યા રસ્તામાં ઉત્તર દિશામાં એક શહેર આવ્યું ત્યાંનો એક રાજા રાજા પોતાના પ્રધાન અને સૈન્ય સાથે મુનિની પાસે અને પગે લાગ્યા રાજાએ મુનિને ગુરુ કરવા પોતાને ત્યાં રોક્યા એમનો ઉપદેશ સાંભળ્યો સંપ્રદાયના નિયમો જાણ્યા પછી પ્રધાન સહિત રાજા મુનિના શિષ્ય થયા મુનિએ તેમને શ્રીના શરણાગત કરી પ્રગટ ભગવાનની ઓળખાણ કરાવી અને પ્રગટ પ્રભુના ઉપાસક બનાવ્યા અને રાજાને એનો નિશ્ચય કરાવ્યો હવે ત્યાંથી ઉત્તર દિશામાં રહેલા ભગવાન નરનારાયણના સ્થાનરૂપ બદ્રિકા આશ્રમ જવા રવાના થયા ચાલતા માર્ગમાં એક અતિ મોટા પ્રવાહવાળી હતી પટવાળી પથરા નદી આવી એ પથરા નદી એવી કે એની અંદર પાણીમાં કંઈ પણ રાખે પથ્થર જેવું થઈ જાય એની અંદર તમારે હાથ જો જાય તો હાથ પથ્થર જેવા થઈ જાય એ પાણીમાં પ્રાણી અને તેના અવયવો ઠરીને પાસાણ જેવા થઈ જાય આવી નદી પથરા નદી એક હમણાં મેં વચ્ચે વાત કરી હતી ને એમેઝોનના જંગલોમાં એક ગરમ નદી છે એની અંદર કોઈ પણ પ્રાણી કે કોઈ પડે એટલે સીધું હાડપિંજર જ થઈ જાય થોડા સમયમાં બધું શરીર ખલાસ થઈ જાય ગરમ પાણી છે આ અતિ ઠંડી નદી એમાં કોઈ પડે પથ્થર જેવું થઈ જાય હાવ અને દેહ છૂટી જાય આવા ગુણને લીધે આ નદીનું નામ પથ્થરા નદી પડેલું મુનિ નદી પાર કરવાની ઈચ્છાથી જ્યાં પ્રવાહ પાસે ગયા ત્યાં ચારતા વન્ય ગોવાળિયાઓ હતા એને મુનિને કહ્યું આ નદીમાં આપ સ્નાન કરશો નહીં હાથ પગ બોળશો નહીં કારણ કે તેમ કરવાથી તમારું શરીર પથ્થર જેવું થઈ જશે ત્યારે સનદાસજીએ ગોવાળિયાઓને કહેલી વાત સાચી છે ખોટી એ જાણવા માટે પોતે નદીના પ્રવાહમાં પોતાની લાકડી નાખી અને આંગળી બોળી તો ખરેખર આંગળી પાસાણ જેવી થઈ ગઈ એવું થયું કે સ્વામીએ વિચાર કર્યો હવે મારે શું કરવું બદ્રીકાશ્રમ જવું હોય તો આ નદી પાર તો કરવી જ પડે તો નદી તો પાર થઈ શકે તેમ નથી માટે ભગવાન સહાય કરે તો નદી પાર થાય આમ વિચારીને સ્વામી પાસે જ્યાં સ્વામીએ મહારાજનું સ્મરણ કર્યું ત્યાં બે પાર્ષદો આવે ને પૂછ્યું કે શું વિચાર કરો છો સ્વામી કે મારે સામે પાર જવું છે નદીમાં તો પગ બોળાય એવી સ્થિતિ નથી ત્યારે ઓલા પાર્ષદો કે ચાલો અમે તમને સામે પાર ઉતારી દઈએ અને પછી સતાનંદ સ્વામી એટલે કે સંદાજી સ્વામી એમનો હાથ જાલીને આકાશ માર્ગે મુનિયો મુનિને પાર્ષદોએ નદીની સામે પાર મૂકી દીધા પાર્ષદો તરત અદૃશ્ય થઈ ગયા પછી સ્વામી બહુ આશ્ચર્ય લાગ્યું આ બધું જોઈને સ્વામી વનરાય પર્વતો નદીઓ આશ્રમોને પાર કરી નરનારાયણના આશ્રમરૂપ બદ્રિકા આશ્રમમાં આવ્યા અને ત્યાં જ્યારે નરનારાયણ ભગવાનના દર્શન કરીને સાષ્ટાંગ પ્રણામ કર્યા નરનારાયણ ભગવાનને બીજા મુનિઓ મળ્યા નરનારાયણ ભગવાને તેમનું સન્માન કર્યું બધું પૂછ્યું કે ત્યાં આગળ કેવું છે બધું મને મહારાજના ચરિત્રો કહો બધાએ મહારાજના ચરિત્રો કીધા પછી બદ્રિકા આશ્રમમાં નિવાસ કરી નરનારાયણ ભગવાન પાસે સ્વામીએ વિનંતી કરી કે મારે માનસરોવરની યાત્રા કરવાનો સંકલ્પ છે આ ને બદ્રિકા આશ્રમ બધું નજીક નજીકમાં જ છે ત્યાં નારાયણ ભગવાને કહ્યું કે હું તમારી સાથે બે મુનિઓને મોકલું છું તમે માનસરોવરની યાત્રા કરીને આવો પરંતુ તેમાં સ્નાન ના કરતા એમાં સ્નાન ન કરતા કારણ કે બહુ ઠંડુ જળ છે આમ ભગવાને સાથે મોકલેલા મુન્યોના સહકારથી સતાનંદ સ્વામી માન સરોવર પહોંચ્યા રમણીય દ્રશ્યો હંસો કમળો બધું જ ત્યાં જોયું આ જોઈને વિચાર થયો કે અહીં સુધી આવ્યો અને આ પવિત્ર સરોવરમાં સ્નાન ન કરું તો યાત્રાનું શું ફળ એટલે શરીરને જેમ થાવું હોય તેમ થાય પણ સ્નાન તો કરવું જ માન સરોવરમાં આમ વિચારીને તત્કાળ સ્નાન કરવા સરોવરમાં ઝંપલાવ્યું જેવા સરોવરમાં પડ્યા કે તરત શરીર લાકડા જેવું થઈ ગયું આજે જોરદાર ઠંડી છે આટલા વર્ષો પછી પણ આપણે તો સ્નાન થઈ શકાય પણ એ સમયે જ્યારે સ્વામી ગયા છે ને ત્યારે શિયાળાનો ટાઈમ છે એટલે બહુ જ ઠંડુ જળ હોય ત્યારે સ્વામીનું શરીર લાકડા જેવું થઈ ગયું આ સાથે આવેલા બધા એ પેલા મુનિઓ હતા એને જળમાંથી તરત બહાર કાઢ્યા વનસ્પતિ શરીરે લગાડી શરીર તપાવ્યું ઉપચારોથી બધું કર્યું ત્યારે સચેતન સ્વામી થયા પછી બદ્રિકા આશ્રમમાં આવ્યા નારાયણ ભગવાનને બધી વાતચીત કરી ત્યાંથી થોડા સમય રોકાયા અને પછી સમાધિ નરનારાયણ ભગવાનની આજ્ઞાથી સ્વામી ભગવાન પાસે જવા રવાના થયા ત્યાંથી સંદાસજી સ્વામી ત્યારે નરનારાયણના આશ્રમમાં ભગવાનના દર્શન કરવા અને રાજાને ભગવત સ્વરૂપનો નિશ્ચય કરાવો આ બે વાતની ભલામણ દલુજીએ સતાનંદ મુનિને કરી હતી જ્યારે સ્વામી મળ્યા ને સંદાસજી ત્યારે એટલે પછી રસ્તામાં સ્વામીએ વિચાર્યું કે પેલા પ્રતાપબાનું રાજાને મળતો જાઓ એટલે સ્વામી ત્યાંથી આગળ જતા પ્રતાપબાનું રાજાનું રાજ્ય આવ્યું એમની રાજધાનીનું નામ માન નગર હતું ત્યાં આગળ પ્રતાપબાનું રાજા પૂર્વનો યોગભ્રષ્ટ યોગી હતો હઠયોગ સિદ્ધ કર્યો હતો દહર દહરવિદ્યા વગેરે યોગવિદ્યામાં પ્રવીણ હતો છ ચક્રોમાં ધારણા કરીને વર્ષો સુધી પોતે સમાધિમાં રહેતા ઈચ્છા પ્રમાણે પાછા દેહમાં આવતા પ્રતાપબાનું રાજા આવો હતો ત્રણસો શિષ્યો હતા એને સર્વેને તેને યોગ ક્રિયામાં નિપુણ કર્યા હતા તે રાજાના પુત્રો રાજાની આજ્ઞા પ્રમાણે વર્તનારા હતા જગજીત નામે કારભારી પણ યોગ ક્રિયા જાણનાર હતો પ્રતાપબાનું બ્રાહ્મણનો સેવક હતો અને તે પુરાણોની કથા સાંભળવાની અંદર શ્રદ્ધાવાળો હતો સ્વામી એને મળ્યા છે અને પ્રતાપબાનું રાજાની જે કસર છે એને ટાળી એને ભગવાન શ્રીહરિનું જ્ઞાન ત્યાં સ્વામીએ આપ્યું છે એને કહ્યું સ્વામીને કે હું યોગ દ્વારા આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરું છું તેમજ કથાશ્રવણ કરીને તેનું મનન નિધ્યાસ પણ કરું છું પરંતુ હજુ સુધી મને ચોક્કસ વિશ્વાસ નથી કે મારું કલ્યાણ થશે કે નહીં થાય લો આટલું કરતો હતો તોય વિશ્વાસ નથી કે મારું કલ્યાણ થશે કે અને આપણે જોકું આવે લાડુ જમીએ તોય કલ્યાણ પાકું કેમ મહારાજના પ્રતાપે આ બધું કરે છે તો એને કલ્યાણનું નક્કી નથી થતું અને આપણે કલ્યાણનું નક્કી છે કંથ કાળે મહારાજ આવવાના નક્કી છે સનદાસજીએ રાજાની વાત સાંભળીને રાજાને કહ્યું ભગવત સ્વરૂપનું જ્ઞાન અટપટું છે બહુ બહુઅટપટું છે પરંતુ તમે મારી કથા વાર્તા સાંભળો મારી જીવનચર્યા જુઓ મારું જીવન જુઓ અને મારી વાતને સાંભળો બસ આટલું કરો મારે વિશે ગુરુભાવ રાખો હું મોક્ષાર્થે જે ઉપાયો બતાવું ને એને આચરણમાં મૂકો પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો સાક્ષાત્કાર થશે તમારા કલ્યાણનો નિશ્ચયપણ ચોક્કસ થશે રાજા કે ભલે આપ જેમ કહેશો એમ કરીશ પછી સ્વામીએ રાજાને સર્વપ્રથમ વર્તમાન ધરાવ્યા એને પહેલાં તો આ સંપ્રદાયનો આશ્રિત કર્યો શરણાગત મંત્ર આપ્યો સત્સંગના અગિયાર નિયમો આપ્યા યોગ ક્રિયાના કેટલાક ઉપાયો પણ બતાવ્યા અને પ્રત્યક્ષ ભગવાનની કથા વાર્તા સંભળાવી અને કેટલાક સમય પોતે રોકાઈને રાજાને કલ્યાણનો નિશ્ચય કરાવ્યો અને સમાધિમાં ભગવાનના દર્શન કરાવ્યા સ્વામીના સમાગમથી આ રાજા બહુ ખુશ થઈ ગયો પ્રાર્થના કરી સ્વામી ત્યાં રોકાયા અને રાજા સ્વામીની હાજરીમાં યોગ દ્વારા શરીર છોડીને ભગવદ્ધામને પામ્યા ત્યાર પછી સત્તાનંદ મુનિ ત્યાંથી શ્રીહરી પાસે જવા રવાના થયા પછી રસ્તામાં રામાનુજ આશ્રમ આવ્યો અવંતી નગરી આવી ત્યાંથી સ્વામી જેતલપુર આવ્યા આ બધે ફરીને રસ્તામાં બધા કામ ઘણા બધા કરતાં કરતાં સ્વામી જેતલપુર પહોંચ્યા છે અને જેતલપુરમાં મહારાજનો પાછો સ્વામીને યોગ થયો મહારાજને મળ્યા અને મહારાજને કહ્યું પ્રભુ રસ્તામાં હું તમે કીધું એ પ્રમાણે દલુજીને મળી આવ્યો પ્રતાપ રાજાને મળી આવ્યો આ આશ્રમમાં જ આવ્યો બદ્રિકા આશ્રમમાં જ આવ્યો માનસરોવર પરનું સ્નાન કરી આવ્યો માન સરોવરમાં શ્રીજી મહારાજ પાંચ દિવસ રોકાના હતા એટલે સ્વામીએ પ્રસાદીનું જાણીને ત્યાં સ્નાન કર્યું કે આ મહારાજનું પ્રસાદીનું સ્થાન છે આપણા સત્સંગની અંદર પૂર્વેના ઇતિહાસોમાં એક શ્રીજી મહારાજ માન સરોવર ગયા હોય એવો ઇતિહાસ છે હરિચરિતાનું સાગર પ્રમાણે અને સંતદાસજી સ્વામી સરોવર કહે એ ભક્ત ચિંતામણીના પરચા વિભાગના ઇતિહાસ પ્રમાણે છે માન સરોવર બાકી આપણા સત્સંગની અંદર પૂર્વે બહુ સંતો ભક્તો ગયા હોય એવું નથી કારણ કે અત્યારે તો આ યંત્રયુગ છે અત્યારે પહોંચી શકાય છે પણ એ જમાનો માન સરોવર જો જવા કોઈ નીકળે તો સીધા અક્ષર ધામને જ પામે એવું હતું એટલું કઠણ હતું હજુ આજથી નેવુંની સાલમાં પણ ત્યાં જવું બહુ કઠણ હતું આ તો અત્યારના સાધનો બધા થઈ ગયા વ્યવસ્થાઓ એવી થઈ ગઈ જેના કારણે ત્યાં પહોંચી શકાય છે તો પણ કઠિનમાં કઠિન છે જે જૈન આવ્યા છે એમાંથી સિત્તેર ટકા એમ કે એક જ વખત જવાય નેવું ટકા એમ કે એક વખત જવાય બસ બીજી વખત નામ ના લેવાય આટલી સુવિધાઓ વચ્ચે ને આ ભજીયા ખાતા ખાતા રહ્યા હોય તોય એક જ વખત જવાય બીજી વખત ના જવાય પણ સ્વામી ત્યાં ગયા એ પ્રસાદીનું જળ મહારાજનું ના સ્વામીનું સ્નાન કરેલું પ્રસાદીનું જળ આજે એવું ને એવું જ છે નાયા માન સરોવર ઘાટે અચરજકારી છે કઈ કે કારજ અચરજકારી છે કેટલાય કાર્યો આવા રસ્તામાં સ્વામી અનેક જીવોના કલ્યાણ અર્થે કર્યા એ અચરજકારી છે બીજી બહુ નામીની છે આ બધું જે સ્વામીએ કર્યું એ કોના પ્રતાપે કર્યું મહારાજના નિષ્કુળન સ્વામી અહીંયા આગળ સંદાજી સ્વામીનો મહિમા તો કહેવા માંગે જ છે કે સંદાજી સ્વામી તો આવા મોટા ને મહાન હતા જ પણ સ્વામીમાં રહીને આ બધું જ કાર્ય કર્યું છે મહારાજે એ મહારાજ કેવા અચરજકારી અને કેવા મોટા હોય કે જે આપણી કલ્પનામાં ના આવે વિચારમાં ના આવે એવા કાર્યો મહારાજે પોતાના પરમહંસો અને પોતાના ભક્તો દ્વારા કરાવ્યા એવું અહીં સંદાજી સ્વામીનું આખ્યાન અહીં સ્વામીએ ટૂંકની અંદર લખ્યું હતું જેને આપણે સાંભળ્યું આગળ સ્વામી આવે બીજી મહારાજની સામર્થિ સચ્ચિદાનંદ સ્વામી દ્વારા મહારાજે કેવા કાર્યો કર્યા એ કાર્યને સ્વા સ્વામી આપણને ફરી વખતની વાતમાં સંભળાવશે અહીં પંદર કડી પૂર્ણ થઈ છે ગણશ્યામ મહારાજની